વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે શૈલેષ ખાસ કરી નારાયણ સાંઈને આજે કોર્ટે સજા ફટકારી છે તેમની સાથે તેમના જે સહયોગી હતા તેમને પણ 10 વર્ષ આસપાસની જે સજા ફટકારવામાં આવી છે આખરે સાધિકા સાથે જે દુષ્કર્મ કર્યું આ દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને સજા મળી ચૂકી છે શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે નારાયણ સાંઈને જે સજા ફટકારવામાં આવી છે જે ચુકાદો આવ્યો છે તેને ચોક્કસપણે જે રીતે નારાયણ સાઈને ત્રણસો છોતેર આઈપીસી ત્રણસો છોતેર અને ત્રણસો સિત્યોતેર મુજબ દોષિત જાહેર કરીને આ જીવન કેદની સજા આપી છે એ સુરત કોર્ટે આ જીવન કેદની સજા આપી છે તેને લઈને આ એક ઐતિહાસિક ચુકાદો હતો તે ચોક્કસપણે કહી શકીએ અને ખાસ કરીને મહત્વનો ઘટનાક્રમ એ હતો કે આજે દિવસ દરમિયાન જે બચાવ પક્ષની વકીલો વકીલો હતા એમની દલીલો ચાલી સાથે સાથે સરકાર પક્ષની દલીલો ચાલી આ તમામ દલીલોની વચ્ચે અત્યારે દિવસ દરમિયાન લગભગ પાંચથી સાડા પાંચ કલાક સુધી લંબાણપૂર્વક જુદા જુદા ચુકાદા જે સમગ્ર દેશની જુદી જુદી કોર્ટોએ આપ્યા હતા એ ચુકાદાઓને ટાંકવામાં આવ્યા અને અંતે લગભગ ચાર વાગ્યાથી સુરતના એડિશનલ સેશનજર પીએસ ગઢવીએ ચુકાદો લખવાની શરૂઆત કરી હતી લગભગ સવા થી દોઢ કલાક પછી તેમણે ચુકાદો આપ્યો તેમાં નારાયણ સાંઈને આજીવન કારાવાસ સાથે પીડિતાને પાંચ લાખનું વળતર નારાયણ સાંઈને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો સાથે સાથે ગંગા જમના અને હનુમાન જે તેના નારાયણ સાંઈના ત્રણ સાગરીતો હતા એ ત્રણેયને અત્યારે દસ દસ વર્ષની સજા આપવામાં આવી છે અને તેની સાથે સાથે મહત્વનું એ છે કે જે રમેશ મલ્હોત્રા કરીને જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરને છ માસની સજા આપવામાં આવી હતી એ સજા ત્રણ વર્ષથી ઓછી હોવાથી જામીન માટે અરજી કરવામાં આવી અને જામીન મંજૂર સાથે નારાયણ હતા કલ્પેશ છે સાથે આજીવન કારાવાસની અને દસ દસ વર્ષના ત્રણ સાધકો ને સજા કરવામાં આવી કેવો રહ્યો દિવસ દરમિયાન નો ઘટનાક્રમ આજે દિવસ દરમિયાનમાં સજાના મુદ્દે આજે સાંભળવા માટે નામદા કોટે આજની મુદત રાખવામાં આવેલી અગિયાર વાગ્યાના જ્યારે નામદા કોર્ટના સમયે અગિયાર વાગે પાંચે આરોપીઓને લાજપોર મધ્યસ્થ જેલમાંથી નામદા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યાર પછી સજાના મુદ્દે બંને પક્ષના એટલે જે આરોપીઓના એડવોકેટ તરીકે અમે એમની રજૂઆતો કરી અને આરોપીને હળવામાં હળવી સજા કરવામાં આવે આરોપીએ જે પાંચ વર્ષની ટ્રાયલ ફેસ કરી છે તેને ધ્યાનમાં લેવામાં આવે બે હજાર એક બે હજાર બે અને બે હજાર ચારની બાબતની ફરિયાદ છે તે હકીકતને ધ્યાનમાં લેવામાં આવે આરોપીનો કોઈ અગાઉ ગુનાહિત પૂરો ઇતિહાસ નથી આરોપી પર જે રિસ્પોન્સિબિલિટીઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવે આ તમામ સંયુક્ત બાબતોને ધ્યાનમાં લઈને મિનિમમ સજા કરવા માટેની રજૂઆત અને ખાસ સંજોગોમાં નામદા કોર્ટ મિનિમમ સજાથી પણ ઓછી સજા કરી શકાય તે બાબતોની રજૂઆતો કરવામાં આવી ચોક્કસ તો આ હતા નારાયણ સાહેબ અને અન્ય જે પીડિતા છે અન્ય જે સાધિકાઓ હતી તેમના વકીલ હતા તેમને કલ્પેશ દેસાઈ આ સમગ્ર વિગતો અત્યારે રજૂ કરી જોકે અત્યારે નારાયણ સાંઈને લાજપોર મધ્યસ્થ જેલમાં લઈ જવામાં આવ્યો છે જી બિલકુલ શૈલેષ આપણે આભાર માહિતી આપવા માટે તો